मननाथ ने बाजू राखी वक्त नी माथे वातू छे हाज पड़ी जी आज थिमोने सुकवी बैठी जोन रो ए साइल सुकवा कालावाड़ मार्केट याडे जाई जहा रेन पड़ती नोय माइक वधार मारा वाला माइक नु काम खूब सारू से हवा लगी सीटी नहीं थी आवी ताळियों ना गगड़ा थी एक बार आपने माइक वाला भाई ने वधावी नगर सीटी आवे आपने की सीटी आवे के आवे से भाई रेवा दे नहीं तुम्हारा से ले जाइए ने हवारे हूं गए एक आदी नोट पड़ी हुई मैं खेचा कर छोकरो जीवरो के भाई અને આ નાના છોકરામાં આવું પાણ હોય ને એ આગળ થતા સમાજનો મોટો માણા થાય રાષ્ટ્રનો મોટો માણા થાય સેવાનો ભેખધારી થાય ગરીબ થી માંડીને તવંગરનું કામ કરી શકે મોર બેઠું હોય છોકરું ઈ પાણ વાળું હોય વાહે બેઠું હોય વાંકું વળે ઈ હાસોવાનું એટલે ઘણા બેનો વખાણ કરે અમાર મુનો હોજો બહુ હવાને 7 વાગે બેહાર્યો હોય ઓસરીન કરે 11 વાગે આવી તો ન્યાય ન્યાસ બેઠો થાવલી ટકે માથું ઉતરા હું મોઢું ખુલું મારી કોઈ માખું જાઈન આવે મોઢું બંધ નો કરે માખું કે દરવાજો કોનો ખુલ્લો રહી ગયો છે આ आनंद कहे ब्रह्मानंदा ने मान है बदोई से फेर ए एक तुम्हारी जेवा लाखो देता नो मळे मारी जेवा खपी जाय टका ना तेर एक रुपया ना सबूत दियो तोय ना पाडे नथी जोता हाकड़ी करशे एला खूबी आय भाई विचारवा जेवी वातू छे ना वो 5 मिनट में धक्का खाता करो मोबाइल लेता जाजो क्या बात सीत हालती होय मैसेज में तो करी लेवाय बात सीत घणाय जागता होय मैसेज ना शब्दो हाटू रात रात हाड़ा तेड़ी तेड़ी वाग्या हुदी घणाय कपली नु तो नो कहेवाय ने पण પણ લાગણીના પૂરમાં તણાણા હોય ને બાપા એટલે હવા લગી નીંદર નીંદર નું આવે ત્રણ જણા ક્યાં સખી કે ક્યાં પ્રીત વર્ષો યા બહુ રણા ને માથે ખડકે વેર નીંદર નું આવે ત્રણ જણા બહુ રણ માથે રણ ગાજતું હોય રણ લેવ્યા છક્કા વ્યાજે બહુ પૈસા નો લેવા માણા હુવે વ્યાજ નો હુવે રાત દી જાગે માપે રાખું 10% વ્યાજે પૈસા લઈ ક્યાં ફરી ગયે એ પછી કા ટીંગાઈ જાય કા બાપુજી નું પૂરું કરે એટલે નીંદર નો આવે ત્રણ જણા સખી ક્યાં પ્રીત વસો યા ક્યાંક પ્રીત લાગી ગઈ હોય પ્રીત એટલે પ્રેમ લાગણી સંબંધ માપે અને માથે ખટકે વેર બહુ વ્યાજ ચડતો હોય માથે વેર ખટકતો હોય આ ત્રણ જણાને સખી કે નીંદર નો આવે ઓહો એટલે હું કહું ને આ છોકરામાં ઘણા કામ કરતા હતા નાના નાના છોકરા એમાં સંસ્કાર કે સેવા કરો અને ઘણા એવું શીખવાડ મળે કાંઈ ન કરાય ખાઈને નીકળી જવાય અરે ઘણાએ તો હાલીનું એકતા હોય કોક કોક અને એમ આપણે નક્કી કરી હાલો જમવા તા તો ડેલો ખેડવી નાખે અરે પણ તમે હાલી એકતા નહોતા ને આ સીધા આખા અને ઘણાય તો હારો માલ જ ખાય ફરસાણ માપે હવે દીકરીઓ પીરે છે ને હવે તો બધી કેટરસ આવી ગયું હવે આપણે પીરવવાનું આળસ થઈ ગઈ છે બધું ઉધડું જ આપી દો એક મશીન લઈ લ્યો ખાવાનું એ હું કામ મોઢું હલાવવું જોઈએ એટલે કામ નથી કરવું આ ઉપડ્યું છે હુળ ક્યાંથી હે છોકરી દાડીએ જાતી હોય જોવા આવે મારી દીકરી કામ નહીં કરે તે બેઠી બેઠી ખા તો માંદી પડશે
તો પેલા મહેમાન પૂછે કે તમારી દીકરી અટાણ ક્યાં કે અટાણ કે કામે કામે એટલે રોજે રોજે એટલે દાડીએ દાડીએ એટલે સોબ કામમાં ઉતેર એને જોવા વાળા પાછા એવા કે તમારી દીકરીને પછી જો કામ ન કરવું તો અમારા દીકરા સાથે જ અમારા બાબા અમારા સન સન એટલે છોકરો દીકરો ગગો એની સાથે લગ્ન કરો તમારી દીકરીને કાંઈ કામ નહીં કે કેમ કે આપણે કાંઈ છે જ નહીં તમે જવું તો ભલે ને આરામ કરો તો ભલે આપણે તો હવા હાથ પોણા ના આવ એક તપેલીમાં બે વાર પોતું થાય ને તો એક લોટો તો પાણી બીજે દિહાટું બસે એટલું હરકું છે કામ નથી કરવું એ આપણા જીવનમાં આપણા સપનામાં પણ વિચાર ન આવવો જોઈએ આપણે કર્મયોગીના સંતાન છીએ કામ કરવું જોઈએ વલ્લભભાઈ બહાર પ્રદેશ ભણવા ગયા ને દસ ગાંવ દસ માઇલ હાલીને જાય ને દસ માઇલ હાલીને આવે પૈસા ખર્ચતા નહોતા ભાડું અહીંથી કડકાઈ હતી માં પહેલા ક્યાં હતું કાંઈ મેળે તો વલ્લભભાઈ જેવો ભાઈ ન થાય આને ભાઈ કહેવાય અટાણે કોકો ખગાભાઈ હોય ને રાઈતમાં ખૂટા ખેડવી નાખે છે શ્યાર આંગણ ઊંઘ કે દડી નાખી દે અહીંયા જતી અહીંયા જતી અહીં નહોતી અહીંયા જતી હવે તું જાત્રામ ગયો તો ટાઢા પાણી એને આવ્યો દેશ નથી હોતી અહીંયા જતી પાછા પંચમાં જાય એ કોકો કે હોય તો હોય હોય ને ત્યાં કપલી કહેવાનો મારો ભાવાર્થ વલ્લભભાઈ વિજય પટેલના નામનો કાગળ આવ્યો કે પરદેશમાં ભણવા માટે વલ્લભભાઈને મંજૂરી વિઝા મળ્યા મોટાભાઈ ઘીરે હતા કાગળ વાંચ્યો વલ્લભભાઈને કે કાગળ તારો છે મેં અરજી નથી કરી પણ મારે વિદેશ ભણવા જવું છે મારે બેરિસ્ટર થવું છે આ સરદાર આ ધરતીનો સપૂત એક શબ્દ ન બોલ્યો કીધું મોટા ભાઈ તો તમે 3 વર્ષ ભણી આવો હું તમારા પત્ની એટલે મારા ભાભીની મારી જવાબદારી સંભાળીને આ રે આવો ભાઈ ક્યાં મળે વિચાર તો કરો પોતાનો કાગળ ભાઈને આપીને કે તમે વિજય પટેલ નામે ભણી આવો એ ભણવા ગયા મોટા ભાઈના ઘરના દિવાળીબેન અને ઝવેરબાને ભણે નહીં ભણેલા માપે હતાણ થાય ઝવેરબા પણ એવા વલ્લભભાઈના જીવનને વરેલા કે સ્વામિનાથ તમે દુઃખી ન થાઓ હું પિયર જાઉં 3 વર્ષ ન્યા રહી મોટાભાઈ આવ્યા પછી પાછી આવીશ આ ધર્મપત્ની કહેવાય પોતાના ભાભીનો વાંક નો કાઢ્યો જેઠાણીનો વાંક નો કાઢ્યો વલ્લભભાઈએ મોટાભાઈના પરિવારનું ઘર આખું સંભાળ્યું અને પોતાના ધર્મપત્નીને એના પિયર વળાવી 3 વર્ષ ત્યાં રહ્યા મોટાભાઈ બેરિસ્ટર થઈને આવ્યા પછી વલ્લભભાઈ ગયા હતા આવો મહાન ભાઈ આ જગતમાં ગોતવો વહમો છે એ વાત છે અટાણે તો ભાઈ ભાઈ બોલતા બંધ થઈ ગયા લે એટલે હું લઈ જવું રે જીવવું થોડું ઝેર જાજુ શા માટે મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે ઘરમાં પરિવારમાં કુટુંબમાં સમાજમાં અને હું તો કહું છું ગામમાં અબોલા ન રાખવા કારણ કે અબોલા સી ઝેર છે વેર છે વિનાશનું સર્જન છે બોલાવી નાખવાનું અરે ઘણા તો ક્યાંક ક્યાંક તો તમે જો પતિ પત્ની હું ન બોલે બોલો અર્થી જિંદગી બોલ્યા હોય ભાઈએ રાંધ્યું હોય ભાઈએ ખાધું હોય એમાંથી વાંધો પડી જાય પાછા રે એક ઘરમાં બોલવાનું બંધ એટલે એ કેવું ફૂલ થાય એમ આ બોલા એટલે વટ જ હો બીજું કાંઈ નહીં હું ન બોલો મારી ભૂખે ન બોલા ત્રણ ઉતરાવું જોવે ઉલ્યો ન બોલા રોટલા 1 વાગે ઘરે ખાવા પાછી જ દે ખાઈ લે ઉલ્યો બોલવાનું નહીં એટલે ઉલો આમ આવી રહોડ આમ જોવે આમ હજી લોટ બાંધ્યો નથી હવાલો લઈને સાળે છે ત્યાં નથી જવું
રહોડામાં ભાઈ રોટલા ઘડીએ, ભાઈ બારો બે એ થાળી લઈને આવે ને ભાઈ, એટલે બેસી ગયો જમવા. જમતા જમતા પછી શાહ કે શાક ને કંઈક અથાણું ઘટે ને, એટલે કહે નહીં શાહ દઈ જાઉં, શાક દઈ જાઉં, રોટલી દઈ જાઉં, ઠામણું ખોખડાવે તો ભાઈ રેડ્યું નાખે, આવે છે ઠામણા નો ટોસાય, ખબર હોય બધાયને. એલા કેવું ભયંકર એ ભાઈ, એના કરતા બોલાવી નાખો શું માતું, ઘરમાં કોણ બોલાવે પેલા એ ક્યાં કઈ ખબર પડે. આ તો કપલીનું નથી, કોક કોક વયમાં એવી હુળ કરી દે છે, બોલવા નથી દેતા. તારી ઘર બોલાવી આખડી બોલાવવા તો ઓલ્યો ભાઈ નહીં કોઈ, હવે ગમે સાહેબ બોલાવવાનું, તાર જેઠ નહોતા બોલાવતા, આ મહિને ત્રણ મહિને બોલવા, ક્યાં સાહેબ ત્યાં થઈ ઘડીએ ઘડીએ સા પીવો હોય. આ પડખાવાળા હુળ કરી દે મોટું, એમાં મારો કહેવાનો હાસ્યની પાછળ હેતુ છે. સારો સંઘ કદાચ બહુ ન થઈ શકે, પણ નબળો સંઘ નથી જાય વિચારીએ. આપણાથી સમાજનું સારું કામ કદાચ ન થાય, પણ કરતો હોય કામ સારું એને નુકસાન ન કરીએ આ વિચારીએ. આપણાથી મા બાપની સેવા કદાચ બહુ ન થાય, આપણાથી આપણા મા બાપ દુઃખી ન થઈ જાય વિચારીએ. આપણાથી રાષ્ટ્રનું ભલું ન થાય, પણ રાષ્ટ્રને નુકસાન ન થઈ જાય એટલું વિચારી તો જીવન આપણું ધન્ય બની જાય. હાવ હેલી વાત, મફત એટલે તો એટલે નકર હું તો એમ કહું, પેલો ત્રણ બે જમીન પાસે બપોરે હુવે બાર એક વાગ્યા અને અઢી ત્રણ વાગ્યે ઊઠ વંટાણું થઈને શાક પીવો હોય તો ઊઠે પથારી બેઠો થાય ને તો બાય હાલતી થાય, બધાને હોય જાય, એટલે હું કે શા બનાવું નહીં ને. નકર આમ આદમીને એમ કેવું જોઈએ, પાછી વળતો શા બને શા, એટલે ભાઈ તોય શાક કોઈક ન બોલાવે, બોલ બનાવવાનું હા પાડે આમ આમ કહીને આગળ ખોલે આમ. હું એમાં ઓઇલ નથી થયું, કોરું ગાય પેલા આમ ઘોડિયું ગાતું અમે હુતાય મને ખબર લ્યો, હા એ ઘોડિયા આમ જ થતું. એટલે બહુ મજા આવ્યો, પણ મજા જ આવે ને માણા બેઠા છે ને ભાઈ, હા હા મજા જ આવે ને ભાઈ. અને તાકી મેં તો અહીંયા જ જમવાનું હતું, પણ વિનુભાઈ કપૂરિયાએ ખૂબ કીધું હતું એનું રાધિકા રેસ્ટોરન્ટ સારું થયું, ખૂબ સરસ બનાવ્યું છે, ભગવાન ખૂબ હકાલે મનસુખભાઈને બધા પાર્ટનરો છે, ખૂબ સારું હાલે, એક સારી સગવડતા થઈ અને બહુ અમને મજા આવી જમવાનું, મજા જ આવે ને પરબારું. ભગવાન એને સાજુ દે, આપણા બાપનું ક્યાં દેવું છે. એ ઘણા તો કોકને સારું થાય એ હોય તે નથી આવતું, કેમ ગોઠવું છે એને, રાઈટની મહેનત કરી છે ને, તું ગોઠણમાંથી ગોઠણ સારી બેઠો, ઓશિકાન ટેકા મૂકીને ટેકા ઓશિકાન મૂક્યા એમાંય કોણી કરી જાય માલિક. એ ઘણાય તો એવા દાળદરી મેં જોયા છે, ખાટલાનું વાણી એટલું ઢીલું થઈ ગયું માલિકો, હું તો આપણને ખબર ન પડે જોડે ખાવ છે. હવે આમ કહે તાણ કરી લે નહીં વાણ, આ થોડું હરિયા જેવું ટાઈટ થઈ જાય વાણ, કે પણ ટાઈટ શું કરી તો વૈશમાં તૂટશે જળી ગયું છે. હાવ કહેવાનો મારો ભાવાર્થ યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના, કોઈથી નિરાશ ન થતા, તમે આગળ કામ કરશો ને ઘણા વિઘ્નો આવશે, પણ ઈશ્વર બેઠો છે સત્યની પડખે, ગમે એવું કામ કરશો તોય કોઈક વાંક કાઢનારી વ્યક્તિ હોય છે એ વિચારશો નહીં, તમે તમારા રસ્તે હાલ્યા જાઓ, રસ્તો સોખો કરનારો ઈશ્વર બેઠો છે તમને હામી મંજીલે પુગાડી દેશે. વાતો કરો વાતો કરે ને, વાતો તો કરે જ, આ તો સીતાજી નો તો સટકે ભાઈ એમ કે રામ રાખે હું ન રાખું એમ બોલ્યો એક કપલી, રામ સાંભળી ગયા, સીતાજી કે નહીં અમારે નહીં રખાય, હવે લક્ષ્મણને કે નીકળવાને લઈને મૂકતા હો જાઓ વનમાં મૂકતા હો, આપણે વાંધા કરે બધા. નકર સીતાજીને રથમાં મોકલીને સટકાવવાની જરૂર નહોતી, ઓલો બોયલો ખહુર એને બેગ નાખવાની જરૂર હતી. એક જણો મને એમ કહેતો હતો, મને ખબર નથી ભાઈ, આમાં 300 બે કાંઈ ન હાલે, એક જણો મને કહેતો હતો, બસમાં બેઠા હતા ને વાતો કરતો હતો, કઈ બસની ખબર નથી.
સીતાજીને મૂકવા ગયા ને લક્ષ્મણ, સીતાજીને કે ઉતરી જાવ બેઠા. સીતાજી કે મારે આવવાનું છે ને પાછું, કે પાછું નથી આવવાનું, કે કારણ કે કપલી નડી ગઈ છે. સીતાજી બેભાન થઈ ગયા. બેભાન થઈ જાય ને પણ કાંઈ વાંક નો ધણી તરફ છોડે તો આપણા ઘરનું હોત થઈ જાય, અને હમું હોત થાય, કે તેથી તો મોટો ઉપાડ નો ગાડા લઈને અવાય. ઘણી બીજી દીકરી સ્ત્રી સહન કરીને એવું જગતમાં કોઈ સહન ન કરી શકે બોલો. અને તોય અટણે હેરાન માં થાય, બાપુજી માપે, માં હેરાન બહુ થાય. બાપુજી તેમ કે હાલ હું તારું વેચી નાખું ને મારું વેચી નાખું, હાલ બટા ઊભી બજાર સડી. માં દયાળુ છે ને, વઢે બોલું માં તમને સાચે જ નાનપણ સાંભળે, મોટો પુતળી મજા મને કડવી લાગે કાગડા. માં માં તો માં છે ને પણ બાપુજી બાપુજી. તો પિતાજી ફાધર કહેવાનો મારો અર્થ, મને મારું નાનપણ યાદ આવી ગયું. મારી જેમ જ લગભગ મારી ઉંમરનાનું નાનપણ ગયું હોય, નહીં ગયું હોય હરખું હોય તો, તેથી તો હું ભાંડડા ઝાઝા હોય ભણવા જવાનું હોય ને, એક પેલું ભણતો હોય, ઘણા તો હાથ હાથ વર સુધી પહેલા મને પહેલા માસ્તર ફરે રૂમ ફરે પોતે ન હોય, એટલા હોશિયાર હોય કોક કોક તો. ઈ છોકરા ભેગો નીકળે તો આપણે માલિકો એવડો આવેલો જાય. એના બાપાને પૂછ્યું કે આપણે કેટલામાં ભણ, કે એટલામાં ને એટલામાં. એ આપણે કાંઈ નોકરી મોટા થાય છે ને હસવાય છે. કેવું હોય બા, પરિવાર સાથે ઘડીક હાંજે બેહો, કુટુંબ ભેગું થાય બેહો. ગોઠા બહુ બુદ્ધિશાળી હતા, ભેગું ખાતા. જેમ 11-11 વર્ષ થયા કાલાવાડની ધરતી માથે પટેલ સમાજ એક ભાણામાં જમે છે, એવી રીતે પરિવાર કાયમ ભેગો જમતો હતો. અટાણે પપ્પો જમતો હતો, મુનું ભાગે ને મુનું જમતો પપ્પુ સટકે હાલ. ભેગા જમશું ને આખા દીની સરસા થાય ને, થોડું ઘણું વધઘટ થયું છે ને વાતમાં મેળે પડી જાય. ભેગા જમતા ભેગું ખાવું, કમ ખા ગમ ખાવ ન જા ભેગું ખાવું. મેં કીધું ને કે મને નાનપણ યાદ આવ્યું, એ વાત બહુ સમજવા જેવી યુવાન મિત્રો. નાનપણ યાદ આવ્યું એટલે શું છે, પૈસા આપણે ત્રણ તો છોકરા આપણા છોકરા હોય એની પાસે ખિસ્સામાં પાકીટ હોય, માની કે રૂમાલ હોય, પૈસા હોય, બધું હોય. આપણે તો ખિસ્સાને તળે જ વાંધો, આંગળા શું હરવા ગયા જાય, ઉંદડા કોતરી ગયા હોય એટલે ગળના હિસાબે. પેલા માંડવીને ગળનું ખિસ્સુમાં ભરી દે, હવે ગળ ગીળો કાંઈ વાંધો ને આવજો હવે. એટલે બાપુજી પાસે પૈસા માગે ને છોકરો, અને તેથી કાવડિયા હતા, ફાંડાળું કાવડિયું, એકાનો સોરસ એ તેનો જોયો હોય. હા પાડીમાં, હા હા, મારી આરના જે માણસો એને જોયું, ફાંડાળું કાવડિયું રાતું સોળ તો ઢબુડી એકાનો, એ બધું એ આના હતા. અટાણે ઘણા વાના છે એટલે પૈસા બાપુજીને પાસે ન હોય, અને આપણે એમ કહીએ ને હતા પૈસા, પૈસા જો નતા તો દે એકાનો ભાંડાળું કાવડિયું દે, બે ત્રણને દે ત્યાં એના ખિસ્સામાં થઈ રહી, તો વાંહે એક બીજો બાકી રહી ગયો હોય. હતા મને અહીંયા કાલ દીધું તને, કાલ દીધું ભાઈને દીધા મને નહીં, પણ એને દેવા હોય પણ કાંઈ હોય નહીં એની પાસે, શું કરે બે હું ઊંટું સડાવે, ભાગી જા ભાગ ને જ પણ માં જાઉં. માં આડી ફરી જાય, માં દયાળું હોય, એ મારો માં લાગે ફર લાગે તું યાખી રે નહીં. પછી આપણે છોકરું મારે ને એટલે હિપકે સડી જાય. બાપુજી વ્યા જાય,
એને બિચારાને આ વાળી ચૂલી વાળી હજાય લઈને જવાનું હોય. કો હજાય એટલે કોહ કોહ વરત રાહડીને પૈડું, નકે પૈડું કપલીનું લઈ જાય. કોક કોક લાગત નહીં. એક જણો મને કહેતો હતો, ઈ સમયે તો સોમાહામાં ગાડી છે ને સોપડીને ફળિયામાં નહીં ઓસરી મૂકી દે પલ્લેની, એટલે બે પાંચ વર્ષ ટકે, એટલે ઈ મા બાપે દુઃખ સહન કર્યું છે. માથે ભારા ઉપાડીને ઘેરેલી આવતા અટણે છેલ્લો ઘરવાળો ઉપાડે, છોકરું ઘરવાળો ઉપાડે, બાય તો નકરી હાડીને ખંભામાં નકરું ફરસ પર્સ. અમારા વખતમાં ભરત ભરેલી થેલીઓ હતી, હાથી ઘોડાને તમે જો તો માલિકો પોપટ ને મેનાન, એમાં હાથીને જો ઉંદરડા કોતરી જાય પેટમાં, ત્યાંથી લોસો બારો નીકળે. ઈ સમય એલા હાવ લે તો વાહ. 13 વર્ષના થયા ને રૂમાલ નહીં, આ રૂમાલ નહીં, રૂમાલ હોળ વરે લગ્ન થયા આવ્યા. પેલા 15 હોળે લગ્ન થતા હતા, હવે 2-15 હોળ ખોદ ભેગા કરવા પડે તો વારો નો આવે. એમને વાનપ્રસ્થમાં વયા જાય. રૂમાલ આવ્યા લગ્ન થયા પતરાના ટકમાં. પેલા પતરાના ટક આવતા, આ પટારા જેવા કેબિન નહીં જેવા એવા કપાટ નો આવતા, ટકમાં તેને જ આઈટમ. પગે પહોણા ખાવા જવાના હોય ને એટલે હોપારી મોકલી હોય, પગે પહોણું ખાય અને હોપારી મોક, પગે પહોણું એટલે પગે નો પહોણ કાંઈ રમવા દેવા વાળા હોય, હમ હગા માસી કાકી કાકા એ બધા બરકે આપણને હારો લગ્ન થયા છે આવો અમાન્ય ખાવા સારું સારું હોપારી મૂકે. અને બીજી બે આઈટમ ટકમાં જ નીકળે, મોજા અને રૂમાલ. મોજા એવા ખેંચોત ગોઠણ સુધી આવે, વળી મૂકોત વળી હેઠા, વળી ખેંચોત ગોઠણ સુધી આવે, વળી મૂકોત વળી હેઠા. લૂઝ મોજા હાવ કોટનના, હે ભાઈ આ ઇલાસ્ટિક વાળા નહીં, પોસા લૂઝ લૂઝ એટલે હા મોકળા, સમજો ને. પણ ઓલી સોની ને હિસાબે પડ્યારી, આ પેન્ટ હોય એ મોજાનું હાલ તો જોડામ દર્શન થાય, લૂઝ મોજા હોય થાય ને. બાપુજી છોકરાને મારે ને પછી માં આડી ફરી જાય, મારો માં એમ કે ને, પછી બાપુજી ધોયા જાય કામે. આપણે ઓટલામાં બેઠા હોય ને મૂકી દે ને, શું કરે મૂકી દેવાય, પછી આઈનો વિખાય, પછી ઘીરેજી વિખાય. એમાં બધી વસ્તુ છે, પીસી બ્રશ કોલગેટ તેલ માથાનું, મેં એની પાસે લઈને નાખ્યું. ઓલું તમતમાટી કરે એવું તેલ રાખે છે, કેવું તેલ છે, નવરત્ન દહમું રત્ન આપણે. સાહેબ પછી એવું બને વિઠ્ઠલભાઈ કે આપણે છોકરું બહાર બેઠું હોય અને બાપુજી શું કે વયો જાય, વયું જાય નહીં, અને વયો જાય ને તો વાડીએ જઈને ઓખામ હતા ને સાંજે પાછો આવે, ક્યાં જાય બિચારો. અને બાપુજી ગોતવાય ન જાય, કોક કોક જાય, કોક કોક ન જાય, કે આ ફળો આવશે નો ત્રણ ચાર તોય વધે, ભગવાનની કૃપા પણ, સમજો ને તમે. એમાં મારો કહેવાનો હેતુ છે, સ હાથ ભાંડડા હતા ને એકબીજાને સહયોગી બની અને મોટા થતા કોઈ દી તકલીફ ન થતી, વાંધો ન પડતો, અને વિચારતા કે આપણો સમય એવો છે તો ગરીબાઈમાં જીવીને મોટા થઈને આ ધરતીને રાખી છે, ચટણીને રોટલો ખાય ને મીઠાનો ખાખરો રોટલો ખાઈને રાખી છે, એટલે એને દુઃખ સહન કર્યું છે એનું સુખ આપણે સહન કરવાનો વારો નથી આવ્યો. આપણે સુખ મેળવીને આનંદ કરીએ છીએ, દુઃખ સહન કરવાનો વારો નથી આવ્યો. અને હળવું ખૂબી હોય ભાઈ તને તને કહો, બહુ પ્રસંગોની વાતો કરું પણ મારે ઘણા બધા સમય વીતી ગયો છે, અને હવે ભાઈને બહારવા છે, તમારી ખૂબ લાગણી છે, પણ આવો નવો કાયમ હપરા મારી પ્રાર્થના છે, હું શિખામણ નહીં દેતો, વિનંતી સાથે મારી પ્રાર્થના. કોઈ બે પાંચ મિત્રો બોલ્યા હોય અડાહળું તો એ ગણીને ગાંઠે નહીં બાંધતા,
વિચારજો એની સમજણીમાં એ આવ્યું હશે. એક દી એને સમજાય જાહે તેથી તમારો સ્વીકાર તો હશે, પણ હૃદયની માલિકો એને અફસોસ હશે કે મારે ખોટું બોલાઈ ગયું હતું. આ વ્યક્તિઓ સેવા બરાબર કરે છે. સેવા કરનાર વ્યક્તિઓને કાયમને માટે સહયોગ આપજો, સહકાર આપજો અને કાયમને માટે પ્રેમ લાગણી આપજો. આ કાલાવાડની ધરતીમાં મને અનેકવાર આપ બોલાવ્યો છે અને હજી મને સહન કરો છો, એ બદલ તમારા તમામના ત્રણમાં મનસુખ વસોયાના લાખ લાખ વંદન સાથે જય ભોજનામ. આપણી શોખાવે છે જાગૃતિ ગોહિલ અને અનિલ પટેલ. ધન્યવાદ, આભાર, નમસ્કાર, જય સરદાર. એ ભાઈ જય 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 સરદાર.